નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડીયોના માધ્યમથી આજે પણ ફરી આપણે ઉપર ભણીએ છીએ. અગાઉના વિડીયોની અંદર આપણે જ્ઞાતિના લક્ષણો વિશે શીખ્યા, જેની અંદર હિન્દુ સમાજની જુદા જુદા ખંડોમાં વિભાજન, કોટિક્રમ, ખાનપાન, સામાજિક વ્યવહાર અંગેના પ્રતિબંધો, વિભિન્ન જ્ઞાતિઓની નાગરિક તથા ધાર્મિક અસમાનતાઓ અને વિશેષ અધિકારો, વ્યવસાયની પસંદગી પર અંકુશો, લગ્ન પરના પ્રતિબંધો, આ જ્ઞાતિના લક્ષણો. આજે આ વિડીયોની અંદર આપણે જે ભણવાના છીએ એ આમ મુદ્દા ભણતા આવતા હોય એવું તમને લાગશે, પણ જે આપણે લક્ષણો ભણ્યા એની અંદર શું પરિવર્તન આવ્યું એ બધા મુદ્દા છે. જેનો મેઇન મુદ્દો છે પરંપરાગત જ્ઞાતિ સંસ્થામાં આવેલા પરિવર્તનો. પરંપરાગત રીતે જે જ્ઞાતિ સંસ્થા હતી પ્રાચીન કાળથી અત્યાર સુધી એની અંદર કેવા કેવા પરિવર્તનો આવ્યા, તો એની અંદર ખંડ વિભાજન જે આપણે લક્ષણમાં ભણી ગયા છીએ એ ખંડ વિભાજનમાં આવેલું પરિવર્તન, જે જ્ઞાતિઓનું ખંડ વિભાજન હતું એની અંદર કેવું પરિવર્તન આવ્યું અત્યારે વર્તમાન યુગની અંદર. અત્યારે સામાજિક કોટિક્રમ જે હતો એમાં કેવું પરિવર્તન આવ્યું, ખાનપાન સંપર્ક પરના પ્રતિબંધો જે આપણે લક્ષણોમાં ભણ્યા તો એની અંદર કેવું પરિવર્તન આવ્યું અત્યારે વર્તમાન સમયમાં, નાગરિક અને ધાર્મિક અસમર્થતા અને વિશેષ અધિકારો જે જ્ઞાતિના લક્ષણો આપણે ભણ્યા હતા એની અંદર કેવું પરિવર્તન આવ્યું એના વિશે આપણે માહિતી મેળવીએ, ભણીએ, સમજવાનો પ્રયત્ન કરીએ. હવે જો તમને એવો પ્રશ્ન પૂછાય કે પરંપરાગત જ્ઞાતિ સંસ્થાની અંદર આવેલા પરિવર્તનો, તો તમારે આ મુદ્દા લખવાના રહે અને જ્ઞાતિના લક્ષણો જણાવો, તો આપણે આની આગળના વિડીયોમાં આપણે જે શીખ્યા એ લક્ષણો લખવાના રહે. હવે આપણે પહેલા સમજીએ, ભારતમાં જ્ઞાતિ સંસ્થા મધ્યયુગના અંત સુધી અત્યંત જડ સ્વરૂપે પ્રવર્તતી હતી. હવે પ્રાચીન યુગ, મધ્યમ યુગ અને અર્વાચીન યુગ આવા જે ઇતિહાસની દ્રષ્ટિએ ત્રણ જે યુગ છે એની અંદર જે મધ્યયુગ ચાલતો હતો ત્યાં સુધી જ્ઞાતિ સંસ્થા છે એકદમ જડ સ્વરૂપે, એટલે પૂરેપૂરા જ્ઞાતિ એટલે જ્ઞાતિ જ એના લક્ષણોમાં આપણે ગણાવીએ પ્રમાણે ચાલતું હતું. પરંતુ ભારતમાં બ્રિટિશ રાજ્યનો પ્રારંભ થતાં જ્ઞાતિ સંસ્થાની અંદર નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. બ્રિટિશરોની અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ, સામાજિક કાનૂનીકરણ, ઉદ્યોગીકરણ, શહેરીકરણ, લોકશાહી અને ઉદારમતવાદી વિચારસરણી વગેરેના પ્રભાવના કારણે જ્ઞાતિ સંસ્થાની અંદર આધુનિક પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ. ભારતમાં ભારત જ્યારે સ્વતંત્ર બન્યું ત્યારબાદ જ્ઞાતિ પરિવર્તનની પ્રક્રિયા વધારે ઝડપી બની અને સ્વતંત્ર ભારતમાં જ્ઞાતિ સંસ્થાના પરંપરાગત જે લક્ષણો હતા એની અંદર આપણે અત્યારે ભણવાના છીએ એ મુજબ કેટલાક ફેરફારો થયા, એટલે કે પરિવર્તન આવ્યું. મધ્યયુગની અંદર એકદમ જડતાથી એટલે કોઈ પરિવર્તન નહોતું, જે તે જ્ઞાતિના જે નિયમો હતા એ જડ પણ માનવામાં આવતા. એની પછી બ્રિટિશ સામ્રાજ્ય જ્યારે હતું, અંગ્રેજો જ્યારે ભારતમાં રાજ્ય કરતા હતા ત્યારે લોકોનું સામાજિકરણ થયું અને એક એવો યુગ કહે આ બધા એના પરિબળો છે આ પરિવર્તન લાવનારા, તો સામાજિકરણ થયું. બીજું ઔદ્યોગિકરણ, એક આપણો એક અરસો એવો આવી ગયો ઔદ્યોગિક ક્રાંતિ, એને પણ આની અંદર પરિબળ ભજવું. ઉપરાંત શહેરીકરણ, ગામમાંથી લોકો શહેર તરફ વળ્યા, એ શહેરીકરણ આ બધા કારણોએ આમાં કાંઈક ને કાંઈક ભાગ ભજવો. શિક્ષણની પદ્ધતિ, લોકોને શિક્ષણ આપવામાં આવ્યું જેના કારણે હું જડતા દૂર થઈ શકે, તો આ બધા પરિબળોના કારણે કેટલાક પરિવર્તનો આવે એ આપણે અત્યારે શીખીએ. ખંડ વિભાજનમાં આવેલું પરિવર્તન જ્ઞાતિના લક્ષણની અંદર આપણે ખંડ વિભાજન, ખંડોથી વિભાજિત થયેલો હિન્દુ સમાજ છે એવું શીખ્યા. તો આ ખંડ વિભાજન હતું એની અંદર કેવા પરિવર્તનો આવ્યા, ચેન્જ આવ્યો, બદલાવ આવ્યો.
પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં વ્યક્તિ જે જ્ઞાતિમાં જન્મે એ દરજ્જો આપોઆપ એને મળતો, એમાં વ્યક્તિ પાસે કોઈ વિકલ્પ કે પસંદગી નહોતી જ્યારે પરંપરાગત હતું ત્યારે. આજે પણ વ્યક્તિને જન્મથી દરજ્જો તો મળે છે, પરંતુ જ્ઞાતિના અર્પિત દરજ્જા સામે શિક્ષણ, નવા વ્યવસાય, આવક, સત્તા જેવા પરિબળોથી વ્યક્તિ પ્રાપ્ત દરજ્જો મહત્વનો બન્યો છે. એટલે કે વ્યક્તિનો પ્રાપ્ત દરજ્જો મહત્વનો બન્યો છે, તેથી જન્મગત દરજ્જાનું મહત્વ ઘટી ગયું છે, જે આ લક્ષણનું પરિવર્તન છે. આપણે અર્પિત દરજ્જો, પ્રાપ્ય દરજ્જો, પ્રાપ્ત દરજ્જો આપણે શીખ્યા છીએ અગાઉના એકમોની અંદર. તો પ્રાચીન સમયમાં જે જ્ઞાતિમાં જન્મતો એ જ્ઞાતિનો કહેવાતો, અત્યારે પણ એવું જ છે, પરંતુ શિક્ષણ મેળવીને, તાલીમ મેળવીને, પોતે જે દરજ્જો મેળવે છે, કોઈ ભણી ભણી ભણીને કલેક્ટર થાય, કોઈ DYSP થાય, DSP થાય, કોઈ પ્રોફેસર થાય, કોઈ સારા એવા રાજકીય હોદ્દા ઉપર બિરાજમાન થાય, તો આવા જે પ્રાપ્ત પોતાની મહેનતથી જે મેળવા છે એવા પ્રાપ્ત દરજ્જાઓના કારણે જે જ્ઞાતિનો દરજ્જો હોય એના કરતાં આને વધારે અત્યારે પ્રાધાન્ય આપવામાં આવે છે. જ્ઞાતિના કારણે ઊંચા નીચાની જગ્યાએ હોદ્દાની દ્રષ્ટિએ, દરજ્જાની દ્રષ્ટિએ ઊંચા નીચા છે એ અત્યારે વર્તમાન સમયમાં ધ્યાન ઉપર લેવામાં આવે છે, એનું મહત્વ ગણવામાં આવે છે, જેના કારણે જ્ઞાતિના દરજ્જાનું મહત્વ ઘટ્યું છે. એટલે આ પરિવર્તન એવું કહ્યું હોય તો જ્ઞાતિના દરજ્જાનું મહત્વ એની જગ્યાએ પ્રાપ્ત પોતે મેળવેલા દરજ્જાનું, જે પ્રાપ્ય એટલે જ્ઞાતિ દ્વારા મળ્યો હોય તે એની અંદર જે ફેરફાર આવ્યો તે. જ્ઞાતિમાં ખંડ વિભાજન માટે સૌથી વધુ અસરકારક દરેક જ્ઞાતિની આગવી સંસ્કૃતિ હતી. દરેક જ્ઞાતિની જુદી જુદી આગવી સંસ્કૃતિ હતી. દરેક જ્ઞાતિનું અલગ અલગ જીવન હતું, તેની અલગ અલગ દુનિયા હોય એવું લાગતું હતું. કારણ કે દરેક જ્ઞાતિની જેવી જીવનશૈલી એટલે કે જીવન જીવવાની રીત પણ જુદી જુદી હતી. ભાષાઓ, ખાસ કરીને બોલી, જ્ઞાતિ પ્રમાણે બોલી છે એ જુદી જુદી હતી, ભાષાઓ જુદી જુદી હતી, પહેરવેશ પણ જ્ઞાતિ પ્રમાણે જુદા જુદા હતા. અત્યારે આપણે પરંપરાગત પરિધાન, વસ્ત્ર પરિધાન, પહેરવેશ નું આયોજન કર્યું હોય તો આપણને જોવા મળે છે કે અમુક જ્ઞાતિનો આ પરંપરાગત પહેરવેશ હતો, બીજી કોઈ જ્ઞાતિનો આ પહેરવેશ હતો. આવી રીતે ત્યારે વાસ્તવિક રીતે દરેક જ્ઞાતિના જુદા જુદા પહેરવેશ હતા. વર્તન ધોરણો જ્ઞાતિ મુજબ અને સંસ્કૃતિ મુજબ રહેતા, તેથી ખંડ વિભાજન વધુ તીવ્ર લાગતું હતું. પરંતુ આજે શિક્ષણ, સંસ્કૃતિકરણ, પશ્ચિમીકરણ, આધુનિકીકરણ, વૈશ્વિકરણ જેવા પરિબળોને લીધે જ્ઞાતિની આગવી સંસ્કૃતિ ગુછાવા લાગી છે. ત્યારે પહેરવેશ ઉપરથી જનરલી વર્તમાન સમયમાં મોટાભાગે પહેરવેશ ઉપરથી આપણે નક્કી ન કહી શકીએ કે આ જ્ઞાતિનો હશે, કારણ કે એકબીજી સંસ્કૃતિની અસર થઈ, વૈશ્વિકરણની અસર થઈ, આધુનિકીકરણની અસર થઈ. આપણો ભારતીય જ્ઞાતિઓનો પહેરવેશ, અત્યારે આપણે સૂટ બૂટ પણ પહેરતા હોઈએ છીએ, જે પશ્ચિમીકરણનું એક ઉદાહરણ છે કે પશ્ચિમના લોકો જેવો પહેરવેશ પહેરતા એવો આપણે પહેરીએ છીએ. એવી રીતે જનરલી દરેક જ્ઞાતિ દરેક પ્રકારના પહેરવેશ, પોતાનું સ્પેશિયલાઇઝેશન જે હોય એવો પહેરવેશ અમે પહેરતા હોય એવું બહુ ઓછું જોવા મળે છે. તો આ બધા પરિબળો છે એ પરિવર્તન લાવવામાં ભાગ ભજવતા હોય છે. ભાષા, ખોરાક, વ્યવસાય, પરંપરાગત વ્યવસાયો હતા, દરજીનો દીકરો દરજી કામ જ કરે એવું હવે રહ્યું નથી, તો એ પરિવર્તન આવ્યું છે. તેથી જ્ઞાતિનું પરંપરાગત ખંડ જે વિભાજન હતું એ હળવે હળવે ભૂસાઈ રહ્યું છે. તેઓ આધુનિક જીવન જીવવા લાગ્યા છે, તે જ રીતે ખંડ વિભાજનને અસરકારક બનાવવા જ્ઞાતિ પંચાયત મહત્વની ભૂમિકા ભજવતી, જે તે જ્ઞાતિની પોતપોતાની જુદી જુદી જ્ઞાતિ પંચાયતો હતી અને એ આ બધા નિયંત્રણો રાખતી, એની ભૂમિકા ભજવતી એ પણ અત્યારે ઓછી થતી જાય છે. દરેક જ્ઞાતિની આગવી પંચાયત હતી જે વ્યક્તિના વર્તન ઉપર નિયંત્રણ રાખતી,
એનું વર્ચસ્વ હવે ઘટતું જાય છે. તો બીજા કાયદાઓ જ્ઞાતિ પંચાયતની સત્તાઓ નબળી પડે છે. હવે બંધારણની રૂપે કાયદા કાનૂન ઘડવામાં આવે એને મહત્વ આપવામાં આવે છે, એટલે જ્ઞાતિ પંચાયત છે એ નબળી પડતી જાય છે. આમ જન્મગત વારસાગત દરજ્જાને બદલે પ્રાપ્ત દરજ્જાનું વધેલું મહત્વ, જ્ઞાતિ સંસ્કૃતિનું પતન અને જ્ઞાતિ પંચ નબળા થવાથી ખંડોનું જે વિભાજન છે એ હળવે હળવે ઘૂસાઈ ગયું છે. એની પછી સામાજિક કોટિક્રમની અંદર આવેલું પરિવર્તન, જ્ઞાતિનું એક લક્ષણ હતું સામાજિક કોટિક્રમ, કઈ જ્ઞાતિ ઊંચી કઈ જ્ઞાતિ નીચી, એમાં પણ પરિવર્તન આવ્યું છે. પરંપરાગત વ્યવસાયમાં જ્ઞાતિના વિવિધ સમૂહોનું સ્થાન અસમાન હોવાથી એમાં સામાજિક અસમાનતા જોવા મળતી હતી. આ અસમાનતા દરજ્જાવાળા જ્ઞાતિ સમૂહો ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાયા હતા. દાખલા તરીકે બ્રાહ્મણ તો એનો વિધિ વિધાન ધાર્મિક પ્રવૃત્તિઓ કરવાનો વ્યવસાય તો એને ઊંચા ગણવામાં આવતા હતા. વેશ્ય જે ક્ષત્રિય હોય તેનું રાજ્ય સંચાલન તો એ બ્રાહ્મણ પછીના ક્રમમાં આવતું હતું, અને ક્ષત્રિયની અંદર પણ જુદી જુદી જ્ઞાતિઓ હોય, પેટા જ્ઞાતિઓ હોય એ પ્રમાણે થતું હતું. તો આ જે ખોટી ક્રમ હતો, પરંતુ સમગ્ર ભારતમાં ધાર્મિક દ્રષ્ટિએ કેટલાક જ્ઞાતિનો દરજ્જો ઊંચો હતો, એટલે કે કેટલીક જ્ઞાતિઓમાં પંડિત બ્રાહ્મણ વગેરે છે એનો દરજ્જો ખોટી ક્રમની રીતે ઊંચો હતો, તો કેટલીક જ્ઞાતિઓનો દરજ્જો નીચો હતો. નીચો એટલા માટે કે જે બ્રાહ્મણો વ્યવસાય કરે બીજી જ્ઞાતિઓ વ્યવસાય કરી શકતી નહીં. મધ્યમ જ્ઞાતિઓનો દરજ્જો જમીન માલિકની સત્તા અને સમાજના વિવિધ માપદંડના આધારે સ્થાનિક કક્ષાએ નક્કી થતો. જે મધ્યમ જ્ઞાતિઓ હતી એની આગળ કેટલી જમીન છે, સત્તા ઉપર છે, એટલે માનો કે રાજા હોય વગેરે કંઈક સત્તા સંભાળતા હોય, ગામ ધણી હોય, જમીનદાર હોય, આવી જે સત્તાઓ અને જમીનના આધારે એના માપદંડો વચ્ચેની જ્ઞાતિઓના નક્કી થતા હતા. હવે વર્તમાન સમયની અંદર એની અંદર શું ફેરફાર આવી રહ્યું જોઈએ, આપણે ભણી રહ્યા છીએ પરિવર્તન. પરિવર્તન એટલે ફેરફાર. વર્તમાન સમયમાં શિક્ષણ, ઔદ્યોગિકરણ, શહેરીકરણ, આધુનિક મૂલ્યો, સંસ્કૃતિકરણની કાનૂનીકરણ જેવા પરિબળો, કાયદાઓ આવ્યા, સંસ્કૃતિ એકબીજી સંસ્કૃતિ આપણે સ્વીકારવા લાગ્યા, શહેરીકરણ થવા લાગ્યું, ઔદ્યોગિકરણ થવા લાગ્યું. ઔદ્યોગિકરણ થાય એટલે એક જ ફેક્ટરીની અંદર એક જ પ્રકારનું કામ ઘણી બધી જ્ઞાતિના લોકો કરતા હોય, એટલે કોટિક્રમ છે એમાં પરિવર્તન. કોટિક્રમને બહુ ધ્યાનમાં લેવામાં આવે નહીં. મોટી સંખ્યામાં અને કૌશલ્ય મિલકત આવક ધરાવતા લોકોનું કોટિક્રમની અંદર સ્થાન આગળ આવ્યું. હવે કેવું થયું કે જેની અંદર સારું સ્કિલ હોય, સારું કૌશલ્ય હોય, જાજી મિલકત ધરાવતા હોય, આવક જાજી હોય, તો એ આપણે ઊંચા ગણીએ, એવું ધીમે ધીમે થતું જાય છે. દાખલા તરીકે બ્રાહ્મણ માનિયા વગેરે જ્ઞાતિઓનો કોટિક્રમ છે એ નબળો પડવા લાગ્યો છે. તો વણિક જે છે, માનિયા એટલે કે વણિક જે વેપાર સાથે જોડાયેલા હતા, હવે એની સિવાયની ઘણી બધી જ્ઞાતિઓ પણ વેપાર સત્તા ધંધા સાથે જોડાયેલી છે, તો એની અંદર એ પરિવર્તન આવ્યું. ખાનપાન સંપર્ક પરના પ્રતિબંધોમાં આવેલું પરિવર્તન, કોણે શું ખાવું, કોની સાથે ભોજન લેવું, કોના હાથનું ભોજન લેવું, કોની સાથે બેસવું, કોના ઘરનું પાણી પી શકાય, તેમજ કાચું ભોજન પાકું ભોજનના ખ્યાલો દ્વારા પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં ખાનપાન પર અને સંપર્ક પરના પ્રતિબંધો ખૂબ જ મજબૂત હતા. કોની સાથે બેસીને જમી શકાય, કોના ઘરનું જમી શકાય, કોના ઘરનું પાણી પી શકાય, આવા આની ઉપર પ્રતિબંધો હતા. હવે પ્રવર્તમાન એટલે કે વર્તમાન સમયમાં શિક્ષણ, ઔદ્યોગિકરણ, શહેરીકરણ, સાંસ્કૃતિકીકરણ, આધુનિકીકરણ, પશ્ચિમીકરણ, કાનૂનીકરણ, કાનૂન છે બંધારણ આપણું જે છે એની અંદર ઉલ્લેખ છે કે બધાને સમાન ગણવા, એટલે કાનૂનીકરણ, વૈશ્વિકરણ, વિશ્વની અંદર ગમે તે આપણે ગમે તે જ્ઞાતિના લોકો ગમે તે દેશની અંદર જઈ શકે છે, ગમે તે વ્યવસાય કરી શકે છે,
गमे ते संस्कृति स्वीकारी शके छे। शहरीकरण थयुं एटले शहेरनी अंदर गमे ते व्यक्ति बाजूमां रही शकतो होय छे, साथे काम करी शकतो होय छे। आ जे छे बधा आवा कारणोसर आनी अंदर घणा बधा परिवर्तनो आव्या। આવા પ્રકારના પ્રતિબંધો નબળા પડે છે, કેવા પ્રકારના? તો જે કોની સાથે બેસી શકાય, કોની સાથે વ્યવહાર કરી શકાય, કોના ઘરનું ખાઈ શકાય, આવા જે પ્રતિબંધો હતા એ આવી બધા જે પરિબળો છે શહેરીકરણ, સાંસ્કૃતિકરણ વગેરેના કારણે આ બધા પ્રતિબંધો છે એ નબળા પડ્યા। આજે તો જંક ફૂડ ફાસ્ટફૂડના જમાનામાં આવો આવા ખ્યાલ ટકી શકે તેમ પણ નથી। વર્તમાન સમયમાં જંક ફૂડ અને ફાસ્ટ ફૂડનું પ્રમાણ વધતું જાય છે, આવા ખ્યાલને કોઈ સ્થાન રહે નહીં। આધુનિકરણ અને આજે છે પશ્ચિમીકરણ, કાનૂનીકરણ આપણે આગળના ચેપ્ટરોની અંદર બહુ વિગતે ભણવાના છીએ, એટલે આપણે એની ટૂંકમાં ચર્ચા કરીએ છીએ। નાગરિક અને ધાર્મિક અસમર્થતા અને વિશેષ અધિકારોની અંદર જે પરિવર્તન આવ્યું છે તે કોટિક્રમને લીધે નિમ્ન અને ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓમાં નાગરિક અને ધાર્મિક અધિકારો વિશે અસમાનતા છે। જે કોટિક્રમ હતો એની અંદર ઉચ્ચ ગણાતી અને નીચી ગણાતી જ્ઞાતિઓની અંદર જે અધિકારો હતા એને જે અધિકારો ભોગવવાના હોય એની અંદર પણ એક નક્કી થયેલા અધિકારો હતા, બહુ અસમાનતા હતી। એટલે કે ઊંચી જ્ઞાતિ જે અધિકારો ભોગવતી હોય એવી નીચેની જ્ઞાતિ અધિકારો ભોગવી શકે નહીં। કેવી રીતે? તો ધાર્મિક સ્થાનોની અંદર અમુક જ્ઞાતિઓ પ્રવેશ કરી જ ન શકે, તો અમુક જ્ઞાતિઓને વિશેષ અધિકાર હોય છે, સેવા પૂજક એ જ કરી શકે, બીજા કોઈ કરી શકે નહીં। આ અસમાનતા હતી। પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં નિમ્ન જ્ઞાતિઓ અનેક પ્રકારના નાગરિક ધાર્મિક અધિકારોથી વંચિત હતી। જે તે સમયે પરંપરાગત રીતે ચાલતું ત્યારે અમુક પ્રકારના અધિકારોથી અમુક જ્ઞાતિઓ છે વંચિત રહેતી, એટલે એ અધિકારોને ભોગવવા મળતા નહીં। અને કેટલીક ઉચ્ચ જ્ઞાતિ પાસે વિશેષ અધિકારો હતા, તો કેટલીક ઊંચી જ્ઞાતિ હોય દાખલા તરીકે બ્રાહ્મણ હોય તો એને આગળ વિશેષ અધિકાર કે એની સિવાય કોઈ પૂજા ન કરી શકે કે ધાર્મિક વિધિ ન કરી શકે। ઉચ્ચ જ્ઞાતિઓ જાહેર જીવનમાં નાગરિક અને ધાર્મિક બાબતમાં સત્તા અને અધિકાર ભોગવતા હતા। વર્તમાન સમયમાં શિક્ષણ, બંધારણ, આધુનિકીકરણ, ઔદ્યોગિકરણ, શહેરીકરણ, કાનૂનીકરણ જેવા અને અસ્પૃશ્યતા નિવારણના કેટલાક કાયદાઓ છે, એસ્ટ્રોસિટી વગેરે જેવા પરિબળોને લીધે આવા વિશેષ અધિકાર નાબૂદ થતા જાય છે, તેમજ નિમ્ન જ્ઞાતિઓને પણ બધા અધિકારો મેળવવાની જે અસમર્થતા એની જગ્યાએ સમર્થતા થતી જાય છે, ભોગવી શકે છે એવું વાતાવરણ થતું જાય છે। આજે ગેરકાયદાઓનું વર્તન કરવામાં આવે તો સજાને પાત્ર થાય છે, એ દરેક વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ ગેરકાયદાનીય કામ કરે તો એ સજાને પાત્ર થાય છે। વૈશ્વિક લોકશાહી સમાનતાવાદી મૂલ્યોને લીધે પણ આવી અસમર્થતાઓ દૂર થઈ છે, જે જ્ઞાતિઓ સમર્થ નહોતી અમુક કાર્ય કરવા માટે એ બંધારણના કારણે, વૈશ્વિક મૂલ્યોના કારણે, લોકશાહી પદ્ધતિના કારણે આ અસમર્થતાનો જે હતી તે નાબૂદ થઈ રહી છે। હજી જ્ઞાતિની અંદર આવેલા પરિવર્તનોના બે મુદ્દાઓ વ્યવસાયિક પસંદગી પરના અંકુશના પરિવર્તન અને લગ્ન પ્રતિબંધોના પરિવર્તનો છે, એ આપણે આવતા વિડિયોની અંદર ભણીશું।